અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાં આવેલા શેડના માલિકે ગટર અને પાણીના પ્રશ્ને હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનાથી પાણી અને ગટરના પ્રશ્ને બિલ્ડરને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ગટર ઉભરાવવાની સમસ્યા શેડ માલિકોને સતાવી રહી છે, તો વળી ગટર ઉભરાવવાના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાના કેસો બન્યા છે, જેના પગલે ધંધાદારી માલિકોને કામ બંધ રહેવાના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ કોઈપણ ઉદ્યોગ માટે પાણીની જરૂરિયાત પણ એટલી જ અગત્યની હોય છે, ત્યારે અહીં બિલ્ડર દ્વારા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. શેડ ધારકોનો આક્ષેપ છે કે બિલ્ડરને આ અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં બિલ્ડર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેથી વહેલી તકે બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી શેડ માલિકો દ્વારા માંગ કરવામાં આવી છે. અમે છેલ્લા અહીંયા 5 વર્ષથી ધંધો કરીએ છીએ, પણ અહીંયા છેલ્લા 6-8 મહિનાથી ગટર પાણીના બહુ જ પુષ્કળ પ્રમાણમાં પ્રોબ્લેમ છે. અમારા કોઈ કારીગરો ટકતા નથી. અહીંયા મેલેરિયા, જોન્ડિસ જેવા રોગ અહીં થાય છે. અમારા કારીગરોને બહુ તકલીફ પડે છે. અમારે પાણી પીવાનું નથી. અહીંયા અત્યારે કારીગરોને હાથ ધોવાના તથા બાથરૂમ પેન્ટ્રી જવાનું પાણી બહુ તકલીફ પડે છે. પાણી અમે વેચાતું લઈએ છીએ છેલ્લા 6 મહિનાથી, બરાબર છે. અને પાર્કિંગનો પ્રોબ્લેમ છે. અહીં વારંવાર બિલ્ડરને રજૂઆત કરતો કોઈ આનું સોલ્યુશન એ નથી. ગટર લાઈન ઉભરાય છે, પાણી બંધ છે 4 મહિનાથી, પાણી બિલકુલ આવતું નથી. અને ગટર લાઈન ઉભરાય છે એનું કોઈ સોલ્યુશન કરવા તૈયાર નથી. અને ચોમાસામાં આ પ્રોબ્લેમના લીધે ચોમાસામાં અહીંયા ગટર વધારે ઉભરાય તો તકલીફ અમને વધારે પડે છે. અને 3 વખત કારીગરો લાવ્યો, કારીગરો ટકતા નથી. અને મેલેરિયા અને ટાઇફોઇડ થઈ જવાથી કારીગરો નાસી જાય. અને 1.5 મહિનાથી મારું કારખાનું બંધ છે.